Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from M.E. Gangad Memorial Primary School, Umarwara, Standard 5, Subject English. Students, today we learn little steps 13, 14, 15. Activity 2. Students, આપણે પાર્ટ 1માં એક્ટિવિટી 1 જોઈ ગયા હતા અને એક્ટિવિટી 1ના શબ્દો પણ જોયા હતા. આજે આપણે એક્ટિવિટી 2 જોવાની છે. તો સૌથી પહેલાં આપણે એક્ટિવિટી 2ના શબ્દો જોઈ લઈએ, બરાબર? તો જુઓ, એક્ટિવિટી 2ના અંદર એક કહાની છે જેના આપણે અઘરા શબ્દો પહેલાં જોઈ લઈએ. ચાલો હું શબ્દોને સ્પેલિંગ સાથે વાંચીને તમને સંભળાવું છું. તે તમારે મારી સાથે વાંચવાનું છે. આ જે છે તે ચિત્ર ઉપરથી વાર્તા છે જે આપણે સાંભળવાની છે અને સમજવાની છે. તો આપણે પહેલાં શબ્દો જોઈએ. ક્લાસ, CLASS, ક્લાસ એટલે કે વર્ગ. પિકનિક, PICNIC, પિકનિક એટલે સહેલ. પ્લીઝ, PLEASE, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને. ટીચર, TEACHER, ટીચર એટલે કે શિક્ષક. લેટ્સ, LET અને એપોસ્ટ્રોફી S, લેટ્સ એટલે કે ચાલો. ચિલ્ડ્રન, CHILDREN, ચિલ્ડ્રન એટલે બાળકો. ફાઈવ, FIVE, ફાઈવ એટલે પાંચ. ટુ ડિસાઈડ, TODECIDE, ટુ ડિસાઈડ એટલે નિર્ણય કરવો. ટુ ટેક, TOTAKE, ટુ ટેક એટલે લેવું. વેન્ટ, WENT, વેન્ટ એટલે ગયા. ગો, GO નું ભૂતકાળનું રૂપ વેન્ટ થાય, વેન્ટ એટલે ગયા. સ્પોટ, SPOT, સ્પોટ એટલે સ્થળ. જંગલ, GUNGLE, જંગલ એટલે વન. ટુ ગેટ ડાઉન, TOGET, ગેટ, DOWN, ટુ ગેટ ડાઉન એટલે કે નીચે ઉતરવું. ટુ સ્ટાર્ટ, TOSTART, ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું. ટુ વોક, TOWALK, ટુ વોક એટલે ચાલવું. આપણે બધા ચાલીએ છીએ ને, તેવું વોક કરવું એટલે કે ચાલવું. ટુ વર્ડ્સ, TOWARDS, ટુવર્ડ્સ એટલે કે ની તરફ. સડનલી, SUDDENLY, સડનલી એટલે કે અચાનક. ટુ રેઇન, TORAIN, ટુ રેઇન એટલે કે વરસાદ વરસવો. સો, SAW, સો એટલે જોયું. SEE, એટલે પણ જોવું. સીનું ભૂતકાળનું રૂપ શું થાય? સો, SAW, સો એટલે જોયું. બિલ્ડિંગ, BULDING, બિલ્ડિંગ એટલે મકાન. ઇન ફ્રન્ટ ઓફ, INFRONT, OF, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. રન, RAN, રન એટલે ભાગ્યું. રન, RUN, નો ભૂતકાળનું રૂપ. રન, RAN, રન એટલે ભાગ્યું. ડોર, DOOR, ડોર એટલે દરવાજો, બારણું. ઓપન, OPEN, ઓપન એટલે ખુલ્લું, ઉઘાડવું. આપણે દરવાજો ખોલીએ ને તેવી રીતના ઓપન એટલે કોઈ પણ વસ્તુને ખોલવું, ઉગાડવું. ટુ એન્ટર, પ્રવેશ કરવો, TOENTER,
ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો, દાખલ થવું. વેરી, VERY, વેરી એટલે ખૂબ જ. ડરતી, DIRTY, ડરતી એટલે ગંદુ. હાઉસ, HOUSE, હાઉસ એટલે ઘર. ઇનસાઇડ, INSIDE, ઇનસાઇડ એટલે અંદર. ટુ સાઉથ, TOSHOUT, ટુ સાઉથ એટલે બૂમ પાડવી. ટુ સ્ટે, TOSTAY, ટુ સ્ટે એટલે રહેવું. ટાઈમ, TIME, ટાઈમ એટલે સમય. ટુ થિંક, TOTHINK, ટુ થિંક એટલે વિચારવું. ટુ ક્લીન, TOCLEAN, ટુ ક્લીન એટલે સાફ કરવું. કિચન, KITCHEN, કિચન એટલે રસોડું. બિગ, BIG, એટલે મોટું. રૂમ, ROOM, રૂમ એટલે ઓરડો. ટુ સ્વીપ, TOSWEEP, ટુ સ્વીપ એટલે કે સાવરણીથી વાળવું. મમ્મી ઝાડુથી વાળે ને તેવું, એટલે કે ટુ સ્વીપ એટલે સાવરણીથી વાળવું, ઝાડુથી વાળવું. ફ્લોર, FLOOR, ફ્લોર એટલે ભોંય, જમીન. સ્વીપ્ટ, SWEPT, સ્વીપ એટલે વાળ્યું. સ્વીપ, SWEEP નું ભૂતકાળનું રૂપ સ્વીપ્ટ એટલે વાળ્યું, વાળી નાખ્યું હોય તે. બરાબર, આપણે અહીંયા ડિફિકલ્ટ શબ્દો જોઈ લીધા છે. હા તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડિફિકલ્ટ વર્ડ્સ જોઈ લીધા છે. બરાબર, હવે શબ્દોના અર્થ જોવા પછી આપણે એક્ટિવિટી 2ના અંદર જે ચિત્ર ઉપરથી વાર્તા છે તે તમારે સાંભળવાની છે અને વાંચવાની છે. ચાલો ત્યારે આપણે વાર્તાને જોઈએ. ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક. ક્લાસ એટલે કે વર્ગમાં જે ક્લાસ, આપણે ક્લાસ વર્ગ. બરાબર, તમારા બધાનો પણ ક્લાસ છે ને, તમે કયા ક્લાસમાં ભણો છો? કે ક્લાસ 5માં. બરાબર, તો શું કહે છે? ધ ક્લાસ ગો ફોર અ પિકનિક. પિકનિક એટલે તમને ખબર છે ને, સહેલ પર જવું એટલે કે પ્રવાસ જવું, ફરવા જવું. બરાબર, તો અહીંયા શું છે આપણા હેડિંગનું નામ? ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક, એટલે કે વર્ગ સહેલ પર જાય છે. બરાબર, તો જુઓ અહીંયા એક બાળક, આખું તમે પિક્ચર જોઈ શકો છો, તમારી પુસ્તકના અંદર તમે આખું પિક્ચર જોઈ શકો છો કે કઈ રીતનું પિક્ચર છે. આખું પિક્ચર છે, આ શિક્ષક છે અને આ શિક્ષક છે અને આજુબાજુ બધા બાળકો છે. બરાબર, તો આ ચિત્રના અંદર તમે જુઓ અને બધા બાળકો શું કહે છે પોતાના શિક્ષકને તે જુઓ. જુઓ, આ એક બાળક કહે છે, લેટ્સ ગો ફોર અ પિકનિક. લેટ્સ એટલે કે ચાલો, પિકનિક એટલે કે સહેલ પર ફરવા માટે. શું કહે છે? ચાલો આપણે ફરવા માટે જઈએ. યસ, આ બીજો શું જવાબ, બીજો શું કહે છે? યસ, વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક. હા, અમારે સહેલ પર જવું છે, અમારે ફરવા જવું છે. જુઓ, ત્યારે ત્રીજો વિદ્યાર્થી શું કહેશે? કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ. ટીચર કંઈ જવાબ નહીં આપે તો તમે બધા કહ્યું ને કે કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ, અમે સહેલ પર જઈએ પ્લીઝ, અમને ફરવા માટે લઈ જાઓ ને પ્લીઝ. હવે બીજો પણ કહી જુઓ કે પ્લીઝ ટીચર, લેટ્સ ગો ફોર અ પિકનિક. મહેરબાની કરો ને એમ ટીચર, ચાલો ને આપણે પિકનિક ઉપર એટલે કે ફરવા જઈએ. બરાબર, તો હવે ટીચર જવાબ આપશે. જુઓ, આ ટીચરના તરફ એરો કરેલું છે ને, આ ટીચરના તરફ એરો છે આ વાક્યને, તો ટીચર કહે છે ઓકે લેટ્સ ગો. ટીચરે શું જવાબ આપ્યો? સારું, ચાલો આપણે જઈએ. તો હવે બધા બાળકો અને શિક્ષક ક્યાં જાય છે? પ્રવાસમાં. બરાબર, પિકનિક પર. સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5,
ડિસાઈડેડ ટુ ગો ફોર અ પિકનિક. જુઓ શું કહી છે. તેથી આમ પાંચમા ધોરણના ડિસાઈડેડ એટલે કે નક્કી કર્યો, નિર્ણય કર્યો, ગો એટલે કે જવું, ફોર અ પિકનિક ક્યાં જવું, પિકનિકમાં જવું, સહેલ પર જવાનો. આમ પાંચમા ધોરણના બાળકોએ સહેલ પર જવાનો નિર્ણય કર્યો, એટલે કે ફરવા જવા માટેનો નિર્ણય કર્યો. બરાબર. હવે આપણે આગળનું ચિત્ર જોઈએ. જુઓ આ ચિત્ર તમે જોઈ શકો છો. તમે બધા પણ સ્કૂલમાંથી પ્રવાસમાં જાઓ છો ત્યારે આ જ રીતે બસમાં જાઓ છો ને. સ્કૂલ પિકનિક અહીંયા લખ્યું છે અને અહીંયા તમે એક એ આપેલું છે કે સુંદર વન 2 કિલોમીટર આપ્યું છે ને. જુઓ હવે તમે લોકો ગયા વર્ષે ક્યાં પિકનિક પર ગયા હતા, તમે વોટર પાર્ક ગયા હતા ને સ્કૂલમાંથી, તો તેવી જ રીતના અહીંયા પણ આ બાળકો ક્યાં જાય છે, બસમાં બેસીને પિકનિક પર જાય છે. જુઓ ધે ટુક અ બસ એન્ડ વેન્ટ ટુ સુંદરવન. ધે એટલે કે તેઓ, ટુક એટલે કે લીધી, અ બસ, બસ એટલે તો ખબર ને, એન્ડ અને વેન્ટ ગયા ક્યાં, સુંદરવન. તેઓ બસમાં સુંદરવન ગયા. અહીંયા પણ બોર્ડ વંચાય છે ને કે સુંદરવન 2 કિલોમીટર દૂર છે, તો તેવી જ રીતના શું કહે છે કે તેઓ સુંદરવન પિકનિક બસમાં ગયા. ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધી જંગલ. તે જંગલમાં એક સહેલનું ફરવાનું સ્થળ છે. આપણે પણ બધી અલગ અલગ જગ્યાએ ફરવા જઈએ છીએ ને, કોઈ દિવસ પાર્કમાં જઈએ, વોટર પાર્ક જઈએ, ક્રુગર નેશનલ પાર્ક સાઉથ આફ્રિકામાં આવેલું છે તો તેવા પાર્કોમાં ફરવા જઈએ, તેમજ આપણે પ્રાણી સંગ્રહાલય જઈએ વગેરે જેવી જગ્યાઓ પર જઈએ ને, તો આ જે બાળકો છે તે ક્યાં જાય છે, સુંદરવન. તો સુંદરવન ક્યાં આવેલું છે, તે કે તે જંગલમાં એક સહેલનું સ્થાન છે. જુઓ હવે આ બીજું ચિત્ર જુઓ. આ બીજા ચિત્રમાં તમે જુઓ શું છે, બધા બાળકો અને શિક્ષક બસમાંથી ઉતર્યા છે. જુઓ ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધી બસ. બધા જ તેઓ બસમાંથી શું કરે છે, ઉતરે છે. તે બધા બસમાંથી ગોટ ડાઉન, ડાઉન એટલે કે નીચે, તેઓ બધા બસમાંથી નીચે ઉતર્યા. ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધી જંગલ. ધે એટલે કે તેઓ, સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું, ટુ વોક ચાલવાનું, ટુવર્ડ્સ એટલે કે ની તરફ, કઈ તરફ, ધ જંગલ એટલે કે જંગલ તરફ. તેઓએ જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. જો આપણે આ પિક્ચરના અંદર જોઈ શકીએ છીએ કે શિક્ષક અને બાળકો બસમાંથી ઉતરે છે અને આ બાળકો જે છે તે ચાલવાનું પણ શરૂ કરી દીધું છે. કઈ તરફ જવાનું શરૂ કર્યું, તે કે જંગલ તરફ ચાલવાનું શરૂ કરી દીધું. બરાબર, શરૂ કર્યું. હવે આપણે ત્રીજું પિક્ચર જોઈએ. આ પિક્ચરમાં તમે જુઓ, સડનલી ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ. સડનલી એટલે કે અચાનકથી, સ્ટાર્ટેડ એટલે કે શરૂ થવું, રેઇનિંગ એટલે કે વરસાદ, અચાનક વરસાદ વરસવા માંડ્યો, અચાનક વરસાદ પડવા લાગ્યો. આ ચિત્રમાં તમે જુઓ છો ને વરસાદ પડી રહ્યો છે. તે ધે સો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. ધે એટલે તેઓ, સો એટલે જોયું, બિલ્ડિંગ એટલે કે મકાન, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે તેમના સામે, ઇન ફ્રન્ટ ઓફ ધેમ એટલે કે તેમની સામે એક મકાન હતું તે તેમણે જોયું. જો આ મકાન છે ને, આ પણ છે ના, આ તો બસ છે, આ મકાન છે, તો તેઓ પોતાના સામે એક મકાન જોયું. ધે રન ટુવર્ડ્સ ઇટ. ધે એટલે તેઓ, રન એટલે દોડવું, ટુવર્ડ્સ એટલે કે તે તરફ, તેઓ તેની તરફ દોડ્યા એટલે કઈ તરફ, મકાન તરફ દોડ્યા. ધ ડોર વોઝ ઓપન.
ડોર એટલે દરવાજો, ઓપન એટલે ખુલ્લો. દરવાજો ઓપન ખુલ્લો હતો, ઉઘાડો હતો. ધે એન્ટર્ડ, ધે એટલે તેઓ, એન્ટર્ડ એટલે દાખલ થયા, પણ અંદર દાખલ થયા. તેઓ અંદર પ્રવેશ્યા એટલે કે અંદર, ઘરની અંદર તેઓ પ્રવેશ્યા. ઇટ વોઝ વેરી ડર્ટી હાઉસ, વેરી એટલે ખૂબ જ, બરાબર, વેરી એટલે ખૂબ જ. ડર્ટી હાઉસ, ડર્ટી એટલે ગંદુ, હાઉસ એટલે ઘર, તે ખૂબ ગંદુ ઘર હતું. ધે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ, કુડ નોટ એટલે કે કોઈને પણ, સી એટલે જોવું, એનીબડી એટલે કે કોઈને પણ, ઇનસાઇડ એટલે અંદર, તેઓ અંદર કોઈને પણ જોતા દેખાયું નહીં, તેમને અંદર એમ કોઈ પણ એમ અંદર ઘરમાં દેખાતું નથી. ધે શાઉટેડ, શાઉટેડ એટલે બૂમ પાડવી, આપણે બળારા પાડીએ ને તેવું, તેમણે બૂમ પાડી. જુઓ પહેલાં ટીચર બૂમ પાડે છે, હેલો એનીબડી ધેર, શું કહે છે, હેલો એનીબડી ધેર, હેલો કોઈ છે. હવે બીજો પાછો બૂમ પાડે, હેલો એનીબડી ધેર, ધેર એટલે કે કોઈ છે, હેલો કોઈ છે એમ ઘરમાં. આપણે પણ કોઈના ઘરમાં ડાયરેક્ટ તો ઘૂસી નહીં જઈએ ને, તો બધા બૂમ પાડે છે અને પૂછે છે કે કોઈ છે એમ, તો કોઈ જવાબ આપતું નથી. જુઓ ઇટ્સ રેઇનિંગ, કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ, શું પૂછે છે, વરસાદ વરસી રહ્યો છે. ઇટ્સ રેઇનિંગ, રેઇનિંગ એટલે કે વરસાદ, એટલે કે વરસાદ વરસી રહ્યો છે. કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ, અમે થોડો સમય અહીં રહી શકીએ. તો બીજું શું જવાબ આપે છે પાછો, યસ આઈ થિંક નો બડી ઇઝ ધેર, હા પણ અહીંયા મને એવું લાગે છે, મને લાગે છે કે કોઈ નથી. લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ, લેટ્સ એટલે ચાલો, સ્ટે હિયર એટલે કે રહીએ, હિયર ફોર સમ ટાઈમ, સમ ટાઈમ એટલે કે થોડા સમય માટે, ચાલો આપણે થોડા સમય અહીં રહીએ. બટ મેડમ, આ ત્રીજો હાથી જેવો છે, જુઓ હાથી શું કહે, બટ મેડમ ધ હાઉસ ઇઝ ડર્ટી, પરંતુ મેડમ આ ઘર કેવું છે, ડર્ટી છે એટલે કે ગંદુ છે. કેવું છે, ગંદુ છે, તો આપણે તેને ક્લીન તો કહું પડે ને ત્યાં રહેવા માટે, તો શું કહે છે, ગંદુ છે. તો શું કહે છે મેડમ, લેટ્સ ક્લીન ઇટ, ચાલો, લેટ્સ ક્લીન ઇટ, ફોર ઓફ યુ ક્લીન ધી કિચન, ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ. મેડમ શું કહે છે, લેટ્સ ક્લીન ઇટ, ચાલો, લેટ્સ એટલે કે ચાલો, ક્લીન એટલે કે સાફ કરવું, ચાલો તે આપણે સાફ કરીએ. ફોર ઓફ યુ ક્લીન ધી કિચન એટલે કે તમે ચાર જણ રસોડું, કિચન એટલે કે રસોડું, બરાબર, ક્લીન એટલે સાફ કરવું, તમે ચાર રસોડું સાફ કરો. ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ, તમે ચાર જણ આ મોટો ઓરડો સાફ કરો. જુઓ શિક્ષક દરેક વિદ્યાર્થીને કામ સોંપી દે છે કે ચાલો આપણે શું કરીએ, ઘરને સાફ કરીએ, પહેલાં તમે ચાર જણ કિચન સાફ કરો અને તમે ચાર જણ આ મોટો રૂમ સાફ કરો. જુઓ તમે આ પિક્ચરની અંદર જોઈ શકો છો કે એ લોકોએ સાફ સફાઈનું કામ શરૂ કરી દીધું છે, બરાબર. મિસ ગૌરી સેડ સ્વીપ ધી ફ્લોર, મિસ ગૌરી કહે છે સ્વીપ એટલે કે ઝાડું મારવું, ધ ફ્લોર એટલે કે ભોંયને સાવરણીથી વાળો. કુમારી ગૌરીએ કહ્યું, શું કહ્યું, સેડ એટલે કહેવું, ભોંયને સાવરણીથી વાળો. જુઓ અહીંયા તમે ઝાડું વડે વાળતા જોઈ શકો છો બાળકોને, જુઓ છો ને, અહીંયા ટીચરના હાથમાં પણ સાવરણી છે, જોઈ ને. તો શું કહે છે,
ભોંયને એટલે કે જમીનને સાવરણી વડે વાળો. પપ્પી સેડ આઈ વિલ સ્વીપ ધી ફ્લોર. પપ્પી બોલ્યો આઈ વિલ સ્વીપ ધી ફ્લોર એટલે કે હું ભોંય સાવરણીથી વાળીશ. જુઓ પપ્પી શું કહે છે, હું ભોંયને જમીનને સાવરણીથી વાળીશ. પપ્પી સ્વીપ ધી ફ્લોર, સ્વીપ્ડ ભૂતકાળમાં થઈ ગયું. જુઓ પપ્પીએ ભોંય સાવરણીથી વાળી નાખી. ધસ ધે ક્લીન ધી રૂમ, વાળી. આમ એમણે ઓરડો સાફ કર્યો. ક્લીન ધી રૂમ એટલે કે રૂમને સાફ કર્યો. બરાબર, અહીંયા આપણું એક્ટિવિટી 2 પૂરી થઈ છે કે બાળકો જે છે સ્કૂલના તે લોકો શું કરવા ગયા હતા, ફરવા માટે ગયા હતા ને પિકનિક માટે, અને ત્યાં વરસાદ પડવા લાગી જાય છે અને તે લોકો શું કરે છે, એક ઘરમાં જાય છે અને ઘરને ક્લીન કરે છે. હવે તે લોકોએ રૂમને સાફ કરી નાખ્યો છે. બરાબર, આ વાર્તા આપણી અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.